નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યા નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. આ વિડીયો હું મારા ઓજસ ન્યુરોસાયકિયાટ્રી ક્લિનિકના પરિચય રૂપે ઇન્ટ્રોડક્ટરી વિડીયો બનાવી રહ્યો છું. ઓજસ ન્યુરોસાયકિયાટ્રી ક્લિનિક એ કાળુભા રોડ પર રસોઈ ડાઇનિંગ હોલની પાસે સાંઈ ગંગા બિલ્ડિંગમાં બીજા માળે આવેલું છે. ઓજસ ન્યુરોસાયકિયાટ્રી ક્લિનિક પર અમે વિવિધ માનસિક બીમારીઓ અને સેક્સ સમસ્યાઓ અંગે નિદાન અને સારવારનું કામ કરી રહ્યા છીએ. તો કેટલીક માનસિક બીમારીઓ અને સેક્સ સમસ્યાઓ અંગે આપણે વાત કરી. માથાનો દુખાવો, આધાશીશી, માઇગ્રેન, ડિપ્રેશન, ઉદાસી, ચિંતા, નિરાશા, ખાલીપો, આપઘાતના વિચારો, પેનિક ડિસઓર્ડર કે જેમાં એકદમ ગભરામણ થઈ જાય, મૂંઝારો થાય, ધબકારા વધી જાય, બેચેની થાય, ધડધડ થાય, એવું જ લાગે કે હમણાં જીવ જતો રહેશે, આ કંઈક એટેક જેવું જ છે, વિચારવાયુ, ધૂન રોગ, એવા દર્દીને એક ને એક વિચારો આયા કરે, મગજમાંથી વિચારો નીકળે જ નહીં, વિચારો મગજમાં જાણે ઘૂસી જતા હોય એમ લાગે, મગજમાં એક ને એક કેસેટ ફર્યા કરે, પેટમાં ગેસ વાયુ અપચો, પેટ ભારે ભારે રહે, ગેસ થયા કરે, પેટ ફૂલી જાય, હોડકાર આવ્યા કરે, સેક્સ સમસ્યાઓ કે જેમાં લિંગનું બરોબર ટાઈટ ના થાય, નપુંસકતા જેવી તકલીફ થાય, સેક્સ સમય વ્યવસ્થિત ચાલે નહીં, વહેલા વીર્યસ્ત્રાવ થઈ જાય કે જેને શીઘ્રસ્ખલન પણ કહે છે, બાળકો તથા તરુણોનું રાત્રે ઊંઘમાં પથારીમાં પેશાબ કરવું, ડર કે ફોબિયા, કારણ વગરનો ડર લાગવો, કોઈ બંધ જગ્યામાં રહી ન શકાય, કોઈ ભીડભાડ વાળી જગ્યાએ રહી ન શકાય, કોઈક નાનું બાળક જોડે હોય તો પણ ચાલે પણ એકલા બહાર ન જઈ શકાય, કંઈક એવી ફરિયાદો. સ્કિઝોફ્રેનિયા કે જેમાં દર્દીને એમ લાગ્યા કરે કે બીજા લોકો મારા વિરોધી છે, મને હેરાન કરવા માગે છે, મને જાણી જોઈને કંઈક પરેશાન કરી રહ્યા છે, મારા વિરુદ્ધમાં કંઈક કાવતરું કરી રહ્યા છે, મારા શરીર પર બીજા કોઈ કબજો કરી લીધો છે, મારું વર્તન મારા કંટ્રોલમાં નથી. ઘણી વખત દર્દીને કોઈ અદ્રશ્ય અવાજો સંભળાય કે કોઈ દ્રશ્યો દેખાય, તેને એમ લાગ્યા કરે કે કોઈક મારી વાતો કરે છે ને હું સાંભળી રહ્યો છું, જેવી ફરિયાદો થતી હોય છે. આવી બીમારીઓનું નિદાન અને સારવાર અમે ઓજસ ન્યુરોસાયકિયાટ્રી ક્લિનિક પર કરીએ છીએ. જો આપને મગજ અને માનસિક બીમારીઓ વિશે વધારે જાણવામાં રસ હોય ને તમે આ બીમારી વિશે જાણવા માંગતા હો, તો એના માટે હું દર 3 મહિને એક મેગેઝિન પ્રકાશિત કરું છું, જેનું નામ છે માનસિક સ્વાસ્થ્ય અને આપણે. આ મેગેઝિનના જૂના અંકો વેબસાઇટ drijratnani.com પરથી મળી રહેશે. હવે એક એવું કેમ્પેઇન શરૂ કર્યું છે કે એક વખત દર્દી સાજા થઈ જાય પછી એ પોતાની સ્ટોરી પોતે જ લખે કે મને આવી તકલીફ હતી, હું આવી રીતે સાજો થઈ ગયો, મારે બીમારીમાં આવી આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. એ દર્દી કંઈક પોતાની સંઘર્ષ કથા લખે કે જેને અમે ટાઇટલ આપ્યું છે આપવીતિ, કે માં જે દર્દી પોતાની આપવીતિ લખે. આવી જે સાજા થયેલા દર્દીઓની આપવીતિ તમે વાંચવા માંગતા હો તો એ પણ તમને મેગેઝિનના જૂના અંકો પરથી અને drijratnani.com વેબસાઇટ પરથી મળી રહેશે. વિવિધ માનસિક બીમારીઓ, સેક્સ સમસ્યાઓ અંગે જો તમે વિવિધ માહિતીસભર વિડીયોઝ જોવા માંગતા હો ગુજરાતી તથા હિન્દી ભાષામાં, તો એ youtube.com/drijratnani psychiatrist પરથી એ તમને વિડીયોઝ મળી રહેશે. થેન્ક યુ.